જીપીએસસી દ્વારા આજે જે પીઆઈની જે પ્રિલિમની પરીક્ષા લેવામાં આવેલી હતી તેનું પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું આશા કરું કે આ વિડીયો તમે સંપૂર્ણ જોઈશો જેના કારણે એક એક જે પ્રશ્ન છે તમે સરળતાથી સમજી શકો તથા આવનારી પરીક્ષા માટે તમને ઉપયોગી થઈ શકે તથા આ પ્રશ્નો જે છે તે ક્યાંથી લેવામાં આવેલા છે તેની પણ થોડી ઘણી જે માહિતી છે એ તમારા સુધી પહોંચતી કરીશ તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો આની અંદર પહેલો જે પ્રશ્ન હતો આપેલ ભાષામાં આરનો સંકેત કયો છે તો એનો જવાબ આવશે ટીઓ બીજો પ્રશ્ન છે હ્યુમન ટીક માટેનો સંકેત કયો હશે તો એની અંદર જીયુ પીઓ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સ્પીક ટુ મી માટેનો સંકેત કયો હશે તો એની અંદર જે છે એમાંથી એક પણ નહીં આવે ત્યારબાદ નાયસ્લી માટેનો શબ્દ કયો છે સંકેત કયો છે તો એની અંદર આવશે એમ ત્યારબાદ એક વર્ગમાં એમનો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી સત્તરમો છે તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે જવાબ આવશે ચોવીસ નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે એક કોષ્ટક આપેલું છે તેનો મધ્યક અગિયાર પોઈન્ટ આઠ તમારે આખું પેપર જોતું હોય ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે ત્યાંથી તમે મેળવી શકશો ત્યારબાદ નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે એની અંદર પણ એક પણ નહીં આવે ત્યારબાદ એમના પિતા એ એનના જમાય છે એમની બહેન ક્યુ એ પીની પુત્રી છે પીનો એન સાથે કયો સંબંધ છે તો એની અંદર નિશ્ચિત ન કરી શકાય ત્યારબાદ જો એક લંબચોરસનું ક્ષેત્રફળ એક હજાર ચારસો ચાલીસ ચોરસ સેન્ટીમીટર હોય અને તેની બાજુઓ આઠ જેમ પાંચના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમિતિ કેટલી થશે જવાબ એનો આવશે એકસોને છપ્પન સેન્ટીમીટર ત્યારબાદ પીક ક્યુઆર એક સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે આ પ્રશ્ન ટૂંકાવેલો છે સંપૂર્ણ પેપર ઝેર્યું તે ટેલિગ્રામ ચેનલમાં નીચે આપેલું છે ત્યાંથી તમે મેળવી શકશો જવાબ આવશે પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં ઓગણીસ દિવસ ત્યારબાદ સોળ હજાર છસો એકતાલીસનું વર્ગમૂળ કેટલું થશે તો એકસો ઓગણત્રીસ નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે તો એની અંદર જે છે એ એક પણ જવાબ નહીં આવે ત્યારબાદ વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે તો એની અંદર આવશે ત્રીસ વર્ષ ત્યારબાદ છ પુરુષો અને પાંચ સ્ત્રીઓમાંથી ત્રણ સભ્યોની સમિતિ બનાવવાની છે તો સમિતિમાં ઓછામાં ઓછા જે બે મહિલાઓ આવી જોઈએ તો તેની સંભાવના કેટલી તો ચૌદના છેદમાં તેત્રીસ જવાબ આવશે ત્યારબાદ વાય પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા છે તો જવાબ આવશે એનો ચોવીસ હજાર ત્યારબાદ છત્રીસ અડતાલીસ ચોસઠ અને બોતેરનો ગુસ્સા લસા કેટલો તો એનો ગુસ્સા થશે ચાર અને લસા પાંચસો ને છોતેર ત્યારબાદ પાંચ સભ્યોની સરેરાશ જે છે તે ચાલીસ વર્ષ છે અને એમાં સૌથી નાના જે સભ્ય છે એની હાલની ઉંમર દસ વર્ષ છે તો જે નાનો સભ્ય રહ્યો તેના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ કેટલી હશે તો સાડત્રીસ પોઈન્ટ પાંચ વર્ષ ત્યારબાદ બે ટેબલની કિંમતનો સરવાળો બાસઠ હજાર પાંચસો છે અને તેને વીસ ટકા અને ત્રીસ ટકાના નફાથી વેચવામાં આવે છે તો અને એની વેચાણ કિંમત જે રહી એ સરખી છે તો મૂળ કિંમત વચ્ચે કેટલા રૂપિયાનો તફાવત તો એ બે હજાર પાંચસો રૂપિયાનો તફાવત ત્યારબાદ ઝીરો પોઈન્ટ સાત હજાર છસો ત્યાંશી ઝીરો પોઈન્ટ ત્રણસો ઝીરો ફાઇવ અને ઝીરો એટ એનો સરવાળો કેટલો તો વન પોઈન્ટ નાઇન એટ સેવન થ્રી ત્યારબાદ છોકરીઓની સંખ્યા કેટલી હશે તો એની અંદર ચાર એનો આગલો પ્રશ્ન લોકોની કુલ સંખ્યા કેટલી હશે તો એ વીસ ત્યારબાદ ભગતનું ગામ તરીકે જાણીતું છે તો એ સાયલા એ ભગતના ગામ તરીકે જાણીતું છે આ જે બધા સમાજ વિદ્યાના જે પ્રશ્નો રહ્યા એ મોસ્ટ ઓફ છથી જે દસ ધોરણનું જે સામાજિક વિજ્ઞાન છે એમાંથી મોસ્ટ ઓફ પૂછવામાં આવેલા છે એટલે હંમેશા જે આપણી પાઠ્યપુસ્તકો છે છથી દસ એને તો તૈયાર કરી જ નાખવા અને વધારે ઊંડાણપૂર્વક પૂછે તો છથી બારના જે સામાજિક વિજ્ઞાનના પુસ્તકો છે તે ખાસ કરીને તૈયાર કરી નાખવા ત્યારબાદ સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે તો એ કચ્છ જિલ્લામાં આવેલી છે ત્યારબાદ ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે વિધાનો કયા સાચા છે તો એ અને બી બંને સાચા છે એની અંદર સ્ત્રીઓની જે સાક્ષરતા દર પાંત્રીસ ટકા કરતાં નીચે હોય તેમને બે હજાર રૂપિયાના વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે ત્યારબાદ ગુપ્તકાળ દરમિયાન નવીનતમ કમ ખાલી જગ્યા સુવિખ્યાત ગ્રંથ હતો તો એ ઔષધ વિશેનો સુવિખ્યાત ગ્રંથ હતો પછી ચોલા મંદિરોમાં મોટા ભાગે ખાલી જગ્યા દેવ હોય છે તો એ શિવ કારણ કે ચોલા જેરિયા એ શૈવપંથી હતા એટલે શિવના મંદિરો તેમણે મનાવેલા ત્યારબાદ ઓગણીસો ઓગણપચાસમાં નીચે પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીનું જે કીર્તિ મંદિર છે તેનું ઉદ્ઘાટન કર્યું હતું તો એ સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારબાદ કઈ કાંત્રિક ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ છે હિન્દુસ્તાન રિપબ્લિક રિપબ્લિકન એસોસિએશન એ સંસ્થા દ્વારા થયું હતું ત્યારબાદ કઈ જોડીઓ સાચી છે એની અંદર ચાર જોડીઓ આપવામાં આવેલી છે એની અંદર ફક્ત પહેલી બીજી અને ચોથી જોડી જે રહી એ સાચી છે ખોટી જોડી છે શુદ્રક પંચતંત્ર ત્યારબાદ સાબરમતીથી દાંડી સુધીની દાંડી કૂચ કેટલા દિવસ માટે થઈ હતી તો એ ચોવીસ દિવસ માટે કરવામાં આવેલી હતી ત્યારબાદ પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદૃષ્ટિને સર્વસમાન કયા કવિની પંક્તિઓ છે તો એની અંદર જવાબ આવશે નરસિંહ મહેતા અમદાવાદના કાંકડીયા તળાવનું મૂળ નામ શું હતું તો એ ઓજે કુટુંબ આ પણ પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલો છે ત્યારબાદ ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલ કોનું મંદિર છે તો એ કૈલાસનાથ મંદિર છે ત્યારબાદ તમે પીશોમાં પીશોમાં દારૂઓ પીશોમાં કોઈની પંક્તિ છે આ અને જે આદિવાસી જે છે તેમને દારૂ પીવાનું જે દૂષણ છે તેમના માટે આ એમને ગીત બનાવેલું છે તો એ જુગતરામ દવે આ ગીત બનાવેલું છે ત્યારબાદ ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન થ્રી ખાલી જગ્યા વર્ષમાં લોન્ચ કરવામાં આવશે તો એ માર્ચ બે હજાર એકવીસ એટલે કે હવે બે મહિના બાદ આ લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ કેન્દ્ર સરકારે ખાલી જગ્યાના લાભાર્થી સન સંતુષ્ટ મોબાઈલ એપનો પ્રારંભ કર્યો તો ઈ લાભાર્થીઓ માટે આ સંતુષ્ટ એપનો પ્રારંભ કરવામાં આવેલો હતો ત્યારબાદ યુકે સ્વિટરલેન્ડ અને ભારતના નિષ્ણાતોની ટીમે કેવ ફિશની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ખાલી જગ્યા ખાતે શોધી તો જયંતિયા ટેકરીઓ જે મેઘાલયમાં આવેલી છે ત્યાંથી તેમણે શોધેલી છે એના પછીનો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ખાલી જગ્યા ખાતે ઉદ ઉદઘાટન જે નરેન્દ્ર મોદીએ કરેલું હતું તે કટક ઓરિસ્સા અને તેનું જે કટકનું ભુવનેશ્વર શહેર છે ત્યાં કરેલું હતું એના પછી છે ઓગણચાલીસમો પ્રશ્ન એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં મેડલની ગણતરી પ્રમાણે ભારત કેટલામાં ક્રમે રહ્યું તો ત્રીજા ક્રમે ભારત રહ્યું અને જાપાન પ્રથમ ક્રમે રહ્યું છે એના પછી છે બે હજાર ઓગણીસમાં જે હિન્દી જે રહી એ વિશ્વની કેટલામાં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે તો એની અંદર સૌથી પહેલાં નંબર ઉપર છે મેન્ડરિન બીજા ઉપર છે સ્પેનિશ ત્રીજા ઉપર અંગ્રેજી અને એના પછી હિન્દી છે એટલે અંગ્રેજી પછી બીજા ક્રમે એ જવાબ સાચો આવશે એના પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઈ આ યોજના ખાલી જગ્યા સાથે સંલગ્ન છે તો એ બેન્કિંગ સેવાઓ સાથે સંલગ્ન છે તથા આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એમાં મેં અત્યારે મૂકી છે તો ત્યાંથી પણ તમે મેળવી શકશો તથા આ પ્રશ્નમાં કોઈ પણ ખોટો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તથા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત